કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 3 ઓક્ટોબર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ડેન્ગ્યુના દૈત્યએ કોહરા મચાવ્યો છે. જીજી હોસ્પિટલમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 69 કેસ નોંધાયા છે. આ સિઝનનો આ રેકોર્ડ આંકડો છે. ઉલ્લેખનીય છે કે કુલ 69 દર્દીઓ પૈકી 40 દર્દીઓ શહેરી વિસ્તારના, 8 દર્દીઓ જિલ્લાના અન્ય ગામોના છે, જ્યારે 21 અન્ય જિલ્લાના છે. એટલે કે જિલ્લામાં જામનગર શહેર સૌથી વધુ ડેન્ગ્યુ પ્રભાવિત છે. સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુએ સૌથી વધુ કહેર જામનગરમાં વર્તાવ્યો છે એમ કહી શકાય. તડકા અને ઉઘાડવાળું વાતાવરણ હોવા છતાં ડેન્ગ્યુ કાબૂમાં આવતો નથી. ગાંધી જયંતિ નિમિત્તે જામનગરમાં પ્રમાણિકતાની દુકાન ખુલી હતી. શ્રદ્ધા ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટે આ પ્રયોગ કર્યો હતો, જેમાં ગ્રાહકો વિવિધ વસ્તુઓની ખરીદી કરી સ્વેચ્છાએ તે માટે દાન કરી શકે. મોટાભાગના ગ્રાહકોએ ખરીદેલી વસ્તુઓની કિંમતની અડધી કે તેથી પણ ઓછી રકમ દાન પેટીમાં નાખી હતી. કુલ 1,06,000ની વસ્તુઓ વેચાણી હતી, જ્યારે દાન પેટીમાં 56,780 રૂપિયા જ નીકળ્યા હતા. એટલે કે આ પ્રયોગમાં 1,25,000 જેટલી ખોટ ગઈ હતી. આયોજકોએ દુકાનને સાંજ સુધી ચલાવવાને બદલે બપોરે જ બંધ કરી દીધી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં એક શંકાસ્પદ ડોક્ટર દેખાતા ચર્ચા જાગી હતી. ડોક્ટરનું એપ્રન પહેરી ફરતા આ શખ્સની પૂછપરછ કરવામાં આવી હતી. શંકાસ્પદ ડોક્ટર ઇન્દ્રજીતસિંહ જાડેજા નામનો શખ્સ હતો, જે ખરેખર ડોક્ટર ન હતો. હોસ્પિટલમાં હાલ દર્દીઓનો ભારે ધસારો રહે છે. આવી સ્થિતિમાં પરિચિત દર્દીઓને સીધા ડોક્ટર પાસે લઈ જવા ઇન્દ્રજીતસિંહે ડોક્ટરનો વેશ ધારણ કર્યો હતો. હોસ્પિટલ સત્તાધીશોએ માફીનામું લખાવી બોગસ ડોક્ટરને છોડી મૂક્યો હતો. હાલારના સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન થયું છે. તારીખ 4 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલશે. યાત્રા આવતીકાલે સવારે 7:30 વાગ્યે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરથી પ્રસ્થાન કરશે. કુલ 200 કિલોમીટર પદયાત્રામાં ગાંધી વિચારનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. યાત્રામાં વિદ્યાર્થી વર્ગને જોડાવા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને પણ યાત્રામાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠન સમગ્ર આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. જામનગર લોહાણા મહિલા મંડળ વિવિધ પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. મંડળે જ્ઞાતિની મહિલાઓ માટે વેલકમ નવરાત્રી ઉત્સવનું આયોજન કર્યું હતું. નોબતના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, નવાનગર બેંકના ચેરમેન કિરણભાઈ માધવાણી સહિતના જ્ઞાતિ અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિવિધ રાસ સ્પર્ધાઓમાં વિજેતા ખલૈયાઓને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન મંડળના પ્રમુખ જ્યોતિબેન માધવાણીના નેતૃત્વમાં સફળતાપૂર્વક થયું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.